બચાવમાં સમસ્ત મુસ્લિમ સમાજના નવમાં સમૂહ નિકાહમાં 48 યુગનો લગ્નના બંધનથી જોડાયા. કારવાને ગોસિયા કમિટી નાની ચિરઈ અને આજવા ફાઉન્ડેશન દ્વારા નવમો સમૂહ નિકાહનું આયોજન કરાયું હતું. ભચાઉના માનસરોવર વિસ્તારમાં આજે રવિવારે સમસ્ત મુસ્લિમ સમાજ માટેના નવમાં સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌસિયા કમિટીના નાની ચિરઈ અને આજવા ફાઉન્ડેશન ભચાઉ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના 48 યુગલ ઇસ્લામ ધર્મની રીત મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. દાંપત્ય જીવનની શરૂઆત કરતા યુગલોને મુસ્લિમ સમાજના વડીલો દ્વારા આશીર્વાદ સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. સ્થાનિક સાથે જિલ્લામાં આવેલા લઘુમતી સમાજ તથા વિવિધ સમાજના આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા ક્ષેત્રના પત્રકારો ઉપસ્થિત રહેતા, જેમનું સમિતિ વતી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ, રૂઢિવાદી પરંપરાથી સમાજ બનાવવા સંદેશ સાથે યજમાન પરિવારના સમય શક્તિના બચાવ માટે દરેક સમાજમાં સમૂહ લગ્નનું આવકારદાયક આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભચાઉ ખાતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ માટે કરવાના ગુસિયા કમિટી નાની ચિરઈ તેમજ અજવા ફાઉન્ડેશન ભચાઉ દ્વારા નવમો સમૂહ નિકાસ સફળતાપૂર્વક યોજાયો હતો. ભચાઉ લઘુમતી સમાજ દ્વારા આયોજિત 48 યુગલોનો સમૂહ શાદી નિમિત્તે સામાજિક તેમજ રાજકીય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલદીપસિંહ, વીરેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરત છગનલાલ ઠક્કર, બળવંતસિંહ જાડેજા, લાલજીભાઈ વરચંદ આહિર, સિંધરાજસિંહ જાડેજા, મનસિંહ રાઠોડ, શિવરાજસિંહ જાડેજા, કે અંસારી, ભચાઉ તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા સમૂહ શાદીમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આમ આદમી પાર્ટીના રાજ્ય સહમંત્રી કે અંસારી, આમ આદમી પાર્ટીના નેતા ભરત મ્યાત્રા, આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ લખાણી, પ્રશાંતભાઈ ભટ્ટ, ગાંધીધામ તાલુકાના આમ આદમી પાર્ટીના અનવરભાઈ પઠાણ અને ભચાઉ તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાન ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ભરત મ્યાત્રા સહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારો પરિવાર હંમેશાથી સમૂહ લગ્નમાં માન રહેવાનું છે. આપણે બધાને ખબર, મારા નાના ભાઈ અને મારા બહેનના લગ્ન પણ અમે ભચાઉ બધી સમૂહ લગ્નની અંદર કર્યા હતા. ત્યારે દરેક સમાજમાં આવા સમૂહ લગ્નનું આયોજન થાય તેની સમયની અને પૈસાની પણ ખૂબ બચત થાય એ ખૂબ જરૂરી છે. ત્યારે અજવા ફાઉન્ડેશન અને ધારવાને ગોસિયા કમિટીના તમામ લતીફ સાહેબ બાપુ હોય, મારા શેર અલી બાપુ હોય, અલી મોહમ્મદ ભાઈ હોય, સૌ મનસુર ભાઈ હોય, કારણ કે બધાના નામ લઈ શકાય, બધા અમારા મિત્રો છે, બધાને ખૂબ હૃદયપૂર્વક ની મુસ્લિમ સમાજના હોય અને ખૂબ જ અમને ગામી અને સ્નેહથી ખૂબ મતો ત્યાં પણ આપ્યા હતા અને ખૂબ જંગી મોહમ્મદીની ત્યાંથી પણ વિજય બન્યા. આપણા સૌ નવનો પ્રેમ ભાવ બની રહે અને આપણી કોમી એકતા જે કચ્છની, હું જ્યાં જાઉં ત્યાં વાત કરતો, કારણ કે કચ્છ એ આખા ભારત દેશનું કોમી એકતાનું પ્રતીક બની રહે એના માટે આપણે બધાએ, કારણ કે આપણો કચ્છનો ઇતિહાસ છે. હું ટૂંકમાં એક મિનિટમાં વાત કરું કચ્છના ઇતિહાસની, તો કચ્છના ઇતિહાસમાં આવા કેટલા બધા દાખલા છે. આજે સિંધની સુમરી ગાડીઓના રક્ષણ માટે વીર અબડા અલ્પગે યુદ્ધ ખેલી અને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. એવી જ રીતના કચ્છના વંશજ રાયતી સાહેબજી અને ખેગરજી ને બચાવવા માટે ભીયા કક્કરે પોતાના 6 દીકરાના બલિદાન આપ્યા હતા. એવી જ રીતે ભુજનો ગઢ જયારે બંધાવવાનો હતો, ગઢ નતો બનતો ત્યારે કોઈ મહારાજે કીધું કે આમાં કોઈ ઉલિયા પીર ફકીર નું માથું જોઈ, ત્યારે લધાસર શેખે પોતાનું માથું આપ્યું હતું અને ભુજનો ગઢ બંધાવ્યો. આપણું કચ્છ છે, આપણા કચ્છની કોમી એકતા છે, આપણો ભાઈચારો છે, એ કાયમ ને માટે ભગવાન અને અલ્લાહની કૃપાથી કોમી એકતા આપણી બની રહે અને ખૂબ સાથે મળી અને આપણો દેશ કેમ વિશ્વગુરુ બને એના માટે શું સહારા પ્રયાસો કરતા રહી, એવી જ આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું. દર વર્ષે આ સમુલગ્નમાં અમને હાજર રહેવાનું સૌભાગ્ય મળતું હોય છે અને ફૂલની પાંખડી સ્વરૂપે જયારે પણ રતીફ સાહેબ બાપુ અને આખી ટીમે અમે જે જે કીધું છે અમે કરી શક્યા છીએ. હજી પણ અમારા જેવું કઈ પણ હશે તો 24 કલાક તમારા માટે દરવાજા બાપુ ખુલ્લા છે, એવી જ આપણે ખાતરી આપી અગાડ હજી પ્રોગ્રામમાં જવું છે. બાપુ એની રજા લઈશ, આપ સૌનો સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અસુ જય હિન્દ, જય ભારત.
વોર્ડના ઇન્દ્રજીત